નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો નવસારી લાઈવ સંચાલિત ઝટપટ ન્યૂઝ. વાંસદાના રાયબોરમાં આશ્રમ શાળાના વિદ્યાર્થીનો કોરોના પોઝિટિવ આવતા આ શાળા 14 દિવસ માટે બંધ કરવામાં આવી છે. હવે વાત એમ છે કે વાંસદા તાલુકાના રાયબોર ગામે ચાલતી ઉત્તર બુનિયાદી આશ્રમ શાળામાં 10 ના વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આશ્રમ શાળાને 14 દિવસ બંધ કરી વિદ્યાર્થીઓને ઘરે મોકલી દીધા હતા. વાંસદા તાલુકાના રાયબોર ગામે ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા આવેલી છે, જેના વિદ્યાર્થીઓના સેમ્પલ વાંગણ પીએચસી દ્વારા લેવામાં આવ્યા હતા, જેમાં 10માં ભણતો ડાંગ જિલ્લાનો એક વિદ્યાર્થીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને બીજા 5 જેટલા વિદ્યાર્થીઓમાં કોરોનાના લક્ષણો દેખાયા હતા, જેથી પોઝિટિવ આવેલ વિદ્યાર્થી અને બીજા 5 વિદ્યાર્થીઓને તેઓના ઘરે મોકલી હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ છેલ્લા 1.5 માસથી આશ્રમ શાળામાં રહી અભ્યાસ કરી રહ્યા હતા અને તેઓ તેમના ઘરે પણ ગયા ન હતા. તેમજ શાળાના મકાનમાં પોસ્ટ ઓફિસ ચાલતી હોવાથી જેથી લોકોની પણ અવર જવર ત્યાં વધુ રહે છે. આ કેસ પોઝિટિવ આવતા આશ્રમ શાળા 14 દિવસ માટે બંધ કરી દેવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા શાળાને સેનિટાઈઝ કરાવી તમામ વિદ્યાર્થીઓને દવાઓ અપાયા બાદ ઘરે મોકલવામાં આવ્યા હતા. જો કે આ આશ્રમ શાળાના ઇન્ચાર્જ આચાર્ય તરીકે ફરજ બજાવી રહેનાર છોટુભાઈ ગાવિત આ સમગ્ર બાબતે શું કહી રહ્યા છે તે આવો સાંભળીએ. છોટુભાઈ દાખલભાઈ ગાવિત ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા રાયપુરમાં ઇન્ચાર્જ આચાર્ય તરીકે ફરજ બજાવી, જેમને 15/3/2016 ના રોજ માનકુનિયા પીએચસી એમાં સેમ્પલ લેવામાં આવ્યા અને પછી છે તો સુરત RT-PCR સેમ્પલ લેવામાં આવ્યા, જેમાં એક છોકરો પોઝિટિવ આવ્યો. ત્યારબાદ છે તો માનકુનિયા પીએચસી ના ડૉક્ટરોથી છે તો રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યો, જેમાં 6 છોકરાઓ સંક્રમિત થયા એવું જણાયેલ છે. જેમને છે તો આરોગ્ય અધિકારીની જાણ કરીને એમના ઘરે વાલીઓને સુપ્રત કરી હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવેલ છે, જે 14 દિવસ સુધી શાળા છાત્રાલય બંધ રાખવામાં આવે. આવા તમામ પ્રકારના મહત્વના સમાચાર જાણવા માટે જોતા રહો નવસારી લાઈવ સંચાલિત ઝટપટ ન્યૂઝ. ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અમે જેમ વિડીયોમાં બતાવીએ છીએ તેમ તમે સબસ્ક્રાઇબ બટન પર દબાવી બાજુમાં બેલ પર બટન દબાવશો અને ત્યારબાદ જો તમને આ વિડીયો ગમે તો લાઇક બટન દબાવશો. સબસ્ક્રાઇબ બટન એક જ વાર દબાવવાનું છે, એકવાર તમે દબાવો એટલે તમે સબસ્ક્રાઇબ થઈ જશો અને બાજુમાં બેલનું બટન દબાવશો એટલે તમને નોટિફિકેશન ઓન થઈ જશે અને દરેક વિડીયો જ્યારે તમને ગમે તો એ વિડીયોને આ રીતે જે લાઇક બટન છે તે લાઇક દબાવી અમને પ્રોત્સાહિત કરશો.